नमस्ते विद्यार्थी मित्रों, आज ना वीडियो मा आपणे धोरण 6 विषय गणित प्रकरण 5 पायाना आकारोनी समझूती एमा तमारे गणितनी पाठ्यपुस्तकनो स्वाध्याय 5.6 एनो प्रश्न 3 अने 4 आ बे प्रश्नोनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो मां त्रिकोणना बाजू उपरथी अने खूणा उपरथी एना प्रकारनो अभ्यास करी गया। त्रिकोणना बाजू उपरथी त्रण प्रकार पड़े, समबाजु त्रिकोण, समद्विबाजु त्रिकोण अने विषमबाजु त्रिकोण, अने त्रिकोणना खूणा उपरथी त्रण प्रकार पड़े, लघुकोण त्रिकोण, गुरुकोण त्रिकोण अने काटकोण त्रिकोण। तो अहीं प्रश्न 3 नीचे आपेला त्रिकोणना नाम बे जुदी जुदी रीते दर्शाओ। आपणे अहीं ए बी सी डी ई एफ एम 6 त्रिकोणनी आकृति दोरेली छे। आ 6 त्रिकोणना बाजू ऊपर थी अने खूणा ऊपर थी आपणे बे जुदी जुदी रीते नाम आपवाना छे। तो ए जो एमां पहेला आपणे बाजू ऊपर थी नाम आपीशुं। तो अहीं जे त्रिकोण छे एमां बे बाजूना माप सरखा छे। आ एक बाजु 5 सेंटीमीटर, बीजी बाजु 5 सेंटीमीटर, એટલે બે બાજુના માપ સરખા હોવાથી આપેલ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ થશે। એટલે અહીં લખીશું સમદ્વિબાજુ ત્રિકોણ। બાજુ ઉપરથી પછી નીચે આપણે ખૂણા ઉપરથી નામ આપીશું। તમે કોણ માપકથી ત્રણેય ખૂણા માપશો તો એ 90 અંશ કરતા તમને નાના મળશે। એટલે ત્રણેય ખૂણા 90 અંશ કરતા નાના હોવાથી આપેલ ત્રિકોણનો ખૂણા ઉપરથી પ્રકાર લઘુકોણ ત્રિકોણ થશે। એટલે અહીં લખીશું આપણે લઘુકોણ ત્રિકોણ। પછી બી, બી માં તમે જોશો તો ત્રણેય બાજુના માપ અલગ અલગ છે, સમાન નથી। એટલે બાજુ ઉપરથી આપેલ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ થશે। એટલે અહીં લખીશું વિષમ બાજુ ત્રિકોણ। અને ખૂણા ઉપરથી તમે જોશો તો અહીંયા એક કાટખૂણો 90 અંશનો ખૂણો છે, એટલે એને કાટકોણ ત્રિકોણ કહીશું। એટલે અહીં લખીશું કાટકોણ ત્રિકોણ। પછી સી, અહીંયા એક ત્રિકોણ છે એમાં બે બાજુના માપ સરખા છે, એક બાજુ 7 સેન્ટીમીટર, બીજી બાજુ 7 સેન્ટીમીટર, બે બાજુના માપ સરખા હોવાથી આપેલ ત્રિકોણનો બાજુ ઉપરથી પ્રકાર સમદ્વિબાજુ ત્રિકોણ થશે। સમદ્વિબાજુ ત્રિકોણ। અને ખૂણા ઉપરથી તમે કોણ માપકથી આ ખૂણાનું માપ માપશો, આપણે અગાઉ કોઈ પણ ખૂણો કઈ રીતે એનું માપન કરવું એ ભણી ગયા, તો આ ખૂણો તમને 90 અંશ કરતા મોટો મળશે। એટલે ખૂણા ઉપરથી આપેલ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ છે। એના પછી ડી, તમે જુઓ તો અહીં પણ બે બાજુ આપેલી છે અને બંને બાજુના માપ સરખા છે, આ બાજુ 10 સેન્ટીમીટર, આ બાજુ પણ 10 સેન્ટીમીટર, બંને બાજુના માપ સરખા હોવાથી એ સમદ્વિબાજુ ત્રિકોણ થશે। એવી રીતે બે ખૂણો તમે જોતા કાટખૂણો છે, કોણ માપકથી અહીં તમે
માપન કરશો તો આ ખૂણો 90 અંશનો છે એટલે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે પછી ઈ એમાં ત્રણેય બાજુ તમને આપેલી છે ત્રણેય બાજુના માપ સરખા છે 5.2 સેન્ટીમીટર 5.2 સેન્ટીમીટર 5.2 સેન્ટીમીટર અહીં ત્રણેય બાજુના માપ સરખા હોવાથી આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થશે એટલે અહીં લખીશું આપણે સમબાજુ ત્રિકોણ અને ખૂણા તમે જોશો તો ત્રણેય ખૂણાનું માપન કરશો તો 90 અંશ કરતા નાના છે ત્રણેય ખૂણા 90 અંશ કરતા નાના હોવાથી આપેલ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે એટલે અહીં આપણે લખીશું લઘુકોણ ત્રિકોણ એના પછી F એમાં ત્રણેય બાજુ તમે જોશો તો ત્રણેય બાજુના માપ અલગ અલગ છે એક બાજુ 9 સેન્ટીમીટર બીજી બાજુ 10 સેન્ટીમીટર અને ત્રીજી બાજુ 5.2 સેન્ટીમીટર એટલે આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોવાથી એટલે સરખા ન હોવાથી એ વિષમબાજુ ત્રિકોણ થશે એટલે અહીં આપણે લખીશું વિષમબાજુ ત્રિકોણ અને કોણ માપકથી આ ખૂણો તમે માપશો તો 90 અંશ કરતા મોટો મળશે એટલે ગુરુ કોણ કહેવાય એટલે આપેલ ત્રિકોણનો ખૂણા ઉપરથી પ્રકાર ગુરુ કોણ ત્રિકોણ થશે તો આવી રીતે પ્રશ્ન 3 એમાં 6 ત્રિકોણ આપેલા છે એના બે અલગ અલગ રીતે એટલે બાજુ ઉપરથી અને ખૂણા ઉપરથી A B C D E F એમ 6 ત્રિકોણના આપણે બે જુદી જુદી રીતે નામ આપેલા છે દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરો શું તમે નીચેનાનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકશો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એ B, C અને D એમ ચાર વિધાનોમાં અલગ અલગ દિવાસળીની સંખ્યા આપી છે એમાં 3 દિવાસળી B માં 4 દિવાસળી C માં 5 દિવાસળી અને D માં 6 દિવાસળી તો આ દિવાસળીનો ઉપયોગ કરી શું આપણે ત્રિકોણ બનાવી શકીશું અને E ત્રિકોણ બનાવી શકીએ તો એનું નામ લખવાનું છે અને જો ત્રિકોણ ન બનાવી શકીએ તો એનું કારણ વિચારવાનું કીધું છે આપણે 3 દિવાસળી હોય તો ખૂબ સરળ પ્રશ્ન છે આવો ત્રિકોણ બનાવી શકીએ આ એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ આ એક રેખાખંડ આ બીજો રેખાખંડ આ ત્રીજો રેખાખંડ એટલે ત્રણેય બાજુ સરખી એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય એટલે આપણે સમબાજુ ત્રિકોણ બનાવી શકીએ એટલે અહીં આપણે લખીશું સમબાજુ ત્રિકોણ કારણ કે દિવાસળીની આપણે લંબાઈ સરખી જ લેવાની છે એટલે 3 દિવાસળીને આવી રીતે ગોઠવી એટલે સમબાજુ ત્રિકોણ બને પછી સી લઈ 5 દિવાસળીઓને ગોઠવી અને ત્રિકોણ બનાવી શકાય તો કે હા ઉપર 2 દિવાસળી આ બાજુએ 2 દિવાસ એટલે આ બે લંબાઈ થઈ બે રેખાખંડ થયા નીચે 1 દિવાસ તો તમે જોશો તો આ બે બાજુની લંબાઈ સરખી થાય કારણ કે અહીંયા બબે દિવાસની છે એટલે આ લંબાઈ સરખી થાય અને નીચેની લંબાઈ અલગ એટલે આ ત્રિકોણ એવો બનશે 5 દિવાસળી ગોઠવીએ તો તેમાં બે બાજુ સરખી હોય એટલે એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ પછી ડી 6 દિવાસળીનો ઉપયોગ કરી શું આપણે ત્રિકોણ બનાવી શકાય તો 6 દિવાસળીને આપણે આવી રીતે ગોઠવીશું આ બાજુ 2 દિવાસળી એટલે એક ત્રિકોણની લંબાઈ થઈ
एक रेखाखंड थी गयो, आ बाजू बे द्विभाषी, त्रिकोण नी बीजी बाजू एटले बीजो रेखाखंड थी गयो, अने नीचे बे द्विभाषी एटले त्रिकोण नी त्रीजी बाजू एटले एक रेखाखंड। तो तमे जो त्रिकोण नी त्रणे बाजू मां बबे द्विभाषी गोठवेली छे, એટલે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી છે, એટલે આ સમબાજુ ત્રિકોણ થશે। એટલે અહીં જવાબ લખીશું સમબાજુ ત્રિકોણ। એના પછી બી, ચાર દિવાસળીઓ। વિદ્યાર્થી મિત્રો, ચાર દિવાસળી ગોઠવી અને આપણે ત્રિકોણ બનાવી શકાય નહીં, એનું કારણ છે આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા કે ત્રિકોણનો નિયમ છે કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતા વધુ હોય। તમે ચાર દિવાસળી ગોઠવો, તમને ઉદાહરણ આપીને સમજાવો, આ એક દિવાસળી, આ બીજી દિવાસળી, આ ત્રીજી દિવાસળી, આ ચોથી દિવાસળી, તો આમાં ત્રિકોણ ન બને। કારણ શું? કે બે બાજુનો તમે સરવાળો કરો તો એ ત્રીજી બાજુ કરતા હંમેશા વધુ નહીં થાય। અહીંયા તમે જો બે બાજુનો સરવાળો કરો તો ત્રીજી બાજુ કરતા વધુ ન થાય, એટલે ત્રિકોણનો નિયમ છે કે એની બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધુ થવો જોઈએ। તો અહીંયા નીચે કારણ લખેલું છે કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોવો જોઈએ, એટલે અહીં આપણે લખીશું વધુ હોય। પણ આ ગુણધર્મ અહીં જળવાતો નથી, આ નિયમ જળવાતો નથી, એટલે ચાર દિવાસળીની મદદથી આપણે ત્રિકોણ બનાવી શકાય નહીં। તો આજના વિડીયોમાં આપણે ગણિતની પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 5.6 એનો પ્રશ્ન 4 અને પ્રશ્ન 3 આ બે પ્રશ્નનો અભ્યાસ કર્યો, તમે બરાબર ધ્યાન આપશો તો સરસ આવડી જશે।